નમસ્કાર જોઈએ સમાચાર વિસ્તારથી તો રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તંત્ર તમામ સુવિધા કરી રહ્યું છે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તમામ તાલુકાઓમાં કોરોનાનું સંક્રમણ વધે છે એકસો આઠ પરનું ભારણ વધી ચૂક્યું છે એ વેવ એટલા મોટા પ્રમાણમાં દરરોજ નવા દર્દીઓ જે ઉભા થાય છે નવા દર્દીઓ થાય છે પોઝિટિવ આવે છે એના કારણે અમારી જે કેપેસિટી છે આરોગ્ય વિભાગની અથવા સરકારી તંત્રની એના કરતાં મોટી જરૂરિયાત અત્યારે દર્દીઓની સારવાર માટે ઊભી થઈ છે એટલે અમે જ્યાં બને ત્યાં જે રીતે બને ત્યાં વધુને વધુ પથારીઓ ઓક્સિજનવાળી અથવા આઈસીયુવાળી અથવા કોવિડ કેર સેન્ટર જે રીતે શક્ય બને એ બધું જ વ્યવસ્થા વધારવાનું કામ સમગ્ર રાજ્યમાં અમે આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તંત્ર દ્વારા અમે જ્યારે કરી રહ્યા છીએ અમદાવાદ સિવિલ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં કોરોનાની સારવાર આપતી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ બેડની સમીક્ષા કરી હતી જેમાં તેમણે કહ્યું કે જિલ્લામાં કોવિડ માટે એકસો અડત્રીસ બેડ ખાલી છે જો કે તેમાં ઓક્સિજનની સુવિધા નથી ઝાયરસ ગ્રુપ રાજ્યમાં ટૂંક સમયમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરશે જે એકસો તેત્રીસ પથારી ખાલી છે તે શ્વાસની તકલીફ ન હોય ઓક્સિજનની તકલીફ ના હોય અને કોરોના થયો હોય તાવ આવતો હોય બીજી કોઈ કોરોનાની તકલીફ હોય તો એ સારવાર માટે એકસોને તેત્રીસ પથારી આપણી પાસે ઉપલબ્ધ છે મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખાનગી જે હોસ્પિટલો છે એ બધી જ હોસ્પિટલો સાથે સરકારે એમઓયુ કર્યા છે અને બધી જ હોસ્પિટલોમાં આપણે કોરોનાના દર્દીઓને દાખલ કરીએ છીએ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદની સોસાયટી સ્વયંભૂ લોકડાઉન તરફ વળે છે ન્યૂ રાણીપની ચાલીસથી વધુ સોસાયટીઓ આ સ્વયંભુ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે અને આગામી એક સપ્તાહ સુધી બપોરે બે વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન રાખવા માટે એક મત થઈ છે સોશિયલ મીડિયામાં સોસાયટીઓના અગ્રણીઓએ આ અંગે બેઠક કરી ગઈકાલે યોજાયેલી બેઠકના સ્થાનિક પીઆઈ અને ધારાસભ્ય અરવિંદ પટેલ પણ અહીં જોડાયા હતા અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો શહેરમાં અલગ અલગ સોસાયટી અને અલગ અલગ વિસ્તારના રહીશો જે છે કે તે પોતે સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદના ન્યૂ રાણી વિસ્તારની ચાલીસ જેટલી સોસાયટીના અગ્રણીઓ જે છે કે તેઓએ સોશિયલ મીડિયામાં એક બેઠક કરી હતી અને એ બેઠકમાં તેઓએ હવે પોતાના વિસ્તારની જે સોસાયટીઓ જે છે કે ત્યાં કઈ રીતે લોકડાઉન પાળી અને કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડી શકાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કેટલીક સોસાયટીના અગ્રણીઓ જે છે આપણી સાથે છે શું નામ છે તમારું કઈ સોસાયટીના અગ્રણી છો અને શું નિર્ણય લેવામાં આવે છે મારી સોસાયટીનું નામ છે ગણેશ સોપાન ચેનપુર રોડ ન્યુરાણી હું એનો કમિટી મેમ્બર છું ધર્મેશ પટેલ નામ છે મારું અમે એક અવેરનેસ પ્રોગ્રામ તરીકે સોસાયટીના દરેક સભ્ય નીચે આવીને બેસે નહીં ધાબા ઉપર એકઠા ના થાય એના માટે એક જાગૃતિ અભિયાન ચલાવ્યું છે અને લોકોને અવેરનેસ એટલી આપીએ છીએ કે અત્યારના સંજોગો જે પ્રમાણે પરિસ્થિતિ વણસી રહી છે પરિસ્થિતિ અમદાવાદની ખરાબ થઈ રહી છે એના હિસાબે જેટલું બને એટલું શક્ય આપણે એકબીજાથી દૂર રહીએ અને લોકોને સાચવીએ ગણપતભાઈ પણ આપણી સાથે છે શું કહેશો જે લોકડાઉન કેટલી સોસાયટીઓ એકમત થઈ છે આ લોકડાઉન શું લોકડાઉન ગઈકાલે જ અમારે જૂમ મિટિંગ યોજી હતી ત્યાંના અમારા સાબરમતીના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સાહેબ અને કોર્પોરેટ દશરથભાઈ અને સાથે આપણા સાબરમતીના પીઆઈ સાહેબ ઠાકર સાહેબ અને બીજા બી આરોગ્ય વિભાગના ડૉક્ટર સાહેબ પણ અમારી સાથે ઝૂમ મિટિંગમાં જોડાયા હતા અને ઝૂમ મિટિંગમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો અમને પહેલીવાર અમે ન્યૂ એક જાગૃતિ લાવવા માટે ઝૂમ મિટિંગનું આયોજન કર્યું એ મિટિંગમાં દરેક પોતાના પ્રશ્નો મૂક્યા અને પ્રશ્ન કોવિડને લાગતા હતા આ સંક્રમણ જે અત્યારની સમયમાં અત્યારે જેવો વધી ગયો છે તેને અટકાવવા માટે શું કરવું આપણા જીવ કઈ રીતે બચાવવા આપણા ફેમિલી કઈ રીતે બચાવ આપણી સોસાયટીના લોકો કઈ રીતે બચે તેના માટે અમે એક નિર્ણય લીધો કે હવે પછીના જે આજથી આજથી અમે દરેક શોપિંગ સેન્ટરો બંધ કરાવવા નીકળ્યા અને સ્વેચ્છાએ એમની શરત એમની એમની ઈચ્છાથી દરેક પોતાની દુકાનો બંધ કરી અને અમને સાથ સહકાર પચીસ તારીખ સુધી આપવાનું એમને નક્કી કર્યું અને અમે એ નક્કી કર્યું એના બદલ અમે ખરેખર ન્યૂ રાણી ચેરમેન એસોસિએશન તરફથી એ દુકાનદારોનો પણ ઘણો ઘણો ધન્યવાદ અને સાથે સાથે અમારા એ ઠાકર સાહેબ પોલીસ ખાતાના બી સાહેબ નું શું ધન્યવાદ બિલકુલ અન્ય ભાઈ પણ છે આપણી સાથે શું કહેશો કઈ સોસાયટીના તમે સભ્ય છો ને શું હું ઇલાઇટ સ્માર્ટ હોમ નિવરાણીપનો કમિટી મેમ્બર છું અંકિત પટેલ અમે આ સંક્રમણને અટકાવવા માટે અમારી સોસાયટીમાં અમે બાળકો નીચે ભેગા ના થાય એના માટે હિંચકા અને બધું બંધ કરી દીધું છે નીચે બધા બેસવાનું ટાળ્યું છે પછી લોકો બી એમ અવેર થઈ અને બહાર જવાનું ટાળે છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અન્ય ભાઈ પણ છે આપણી સાથે ક્યાંના તમે મેમ્બર છો કઈ સોસાયટીના ગણેશ હોમ સોસાયટીનો દર્શક બી જોશી ત્યાંનો વાઇસ ચેરમેન છું અમે બધી રીતે વ્યવસ્થા કરી છે નીચે જે વડીલો બેસતા હતા બાકડા પર એ બાકડાની વ્યવસ્થા હાલ સાઈડમાં કરી દીધી છે છોકરાઓને બને ત્યાં સુધી નીચે બોલાવતા જ નથી અને દુકાનમાં અમે ફરી ફરીને આવતું અઠવાડિયું બે વાગ્યા પછી બંધ રાખે એ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે અને ગઈકાલે મિટિંગમાં પણ અમે સારા ઘણા લીધેલા નાના મહામારીમાં આપણે સામનો કરી શકીએ બિલકુલ અન્ય ભાઈ પણ છે આપણી સાથે કઈ સોસાયટીના મેમ્બર છો અને તમારી સોસાયટીમાં લોકડાઉન જે સ્વયંભૂ લોકડાઉન લાગે તેને લઈને કયા પ્રયત્નો કરાવ હું આશ્રય દસમાં રહું છું અમે સોસાયટીના જે અમારું ગ્રુપ છે એમાં બી અમે મેસેજો નાખેલા છે કે બાળકો અને છોકરાઓ ખાસ કરીને જે સંક્રમણનો ભોગ અત્યારે બને છે એ લોકોને સંક્રમણ ના લાગે તે માટે અમે મેસેજ દ્વારા બી અમને જણાવવામાં આવેલ અમે દરેક બ્લોકના મેમ્બરોનો એક ગ્રુપ છે એમાં બી અમે મેસેજ નાખીએ છીએ અને સ્વયંભૂ પોતાની રીતે ઘરમાં જ ક્વોરન્ટાઇન ડે આઇસોલેશન દે એ અમે એવી અમે જાગૃતતા લોકો તરફ લાવીએ છીએ બિલકુલ અન્ય ભાઈ પણ છે કઈ સોસાયટીના મેમ્બર છો અને શું નિર્ણય કરવામાં આવે આપણે ન્યૂ રાણીમાં આવેલી આપણે ધરતી સાગત વન નંબરની સોસાયટીમાં અમે કમિટી દ્વારા અમે અત્યારે નક્કી એવું કરેલું છે કે કોઈ માસ્ક વગર ગી કોઈની એન્ટ્રી ના આપીએ કોઈ નીચે દેખાવું ના જોઈએ સ્વયં અમે અત્યારે અમારા તરફથી બનતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આવતીકાલે જે મીટિંગ થઈ એમાં બી અઢાર તારીખથી પચીસ તારીખ સુધીમાં ન્યૂ રાણીપ અને રાણીપ બંનેમાં લોકોએ સ્વૈચ્છિક રીતે એ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં સારો રિસ્પોન્સ મળ્યો છે તો જે છે સોસાયટીના રહીશો જાગૃત થઈ રહ્યા છે જે પ્રકારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેને લઈને હવે આગામી પચીસ તારીખ સુધી સ્વયંભૂ લોકડાઉન રાખવાનો જે નિર્ણય જે છે તે ન્યૂ રાણીપી સોસાયટી દ્વારા કરાયો છે સંજય ટાંક ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા હોસ્પિટલમાં બેડ ભરાઈ ગયા છે ત્યારે સાંસદ હીના ગાવિતે રેલવે સાથેને મળીને દર્દીઓને સારવાર માટે ટ્રેનમાં વ્યવસ્થા કરાવી છે નંદુરબાર રેલવે સ્ટેશન પર એકત્રીસ કોચ સાથેની વિશેષ ટ્રેન તૈયાર કરાઈ છે જેમાં ચારસો દર્દીઓની સારવારની ક્ષમતા સાથેના બેડ છે ડોક્ટર નર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓ પણ તેમાં ખડે પગે રહે છે આ ટ્રેનમાં નંદુરબાર સહિત દક્ષિણ ગુજરાતના તાપીના ઉછલ અને નિઝર તાલુકાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવશે પ્લેટફોર્મ પર મંડપ અને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે પ્લેટફોર્મ પર આ ટ્રેન ઊભી છે ત્યાં મુસાફરોને આવવા પર પ્રતિબંધ છે તો હવે ટ્રેનમાં કરવામાં આવી રહી છે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે વ્યવસ્થા આ પ્રકારે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં દર્દીઓ સારવાર લઈ શકશે ટ્રેનમાં જ ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે હોસ્પિટલ્સના બેડ ભરાઈ ગયા બાદ પણ કોવિડના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આખો ટ્રેનના ડબ્બાની કોવિડ આઇસોલેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે